આજે આપણે 401 ની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ ટાઈપ ઓફ ફિશરીઝ વિશે વાત કરીએ. તો અબાઉટ ઇન્ડિયન ફિશરીઝ, એટલે કે ઇન્ડિયન ફિશરીઝ વિશે. તો ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ ફિશ પ્રોડ્યુસિંગ એન્ડ ધ સેકન્ડ લાર્જેસ્ટ ફિશ પ્રોડ્યુસર ઇન ધી વર્લ્ડ. એટલે કે ઇન્ડિયા માછલીના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે અને આખા વિશ્વની અંદર એ બીજા ક્રમે સ્થાન ધરાવે છે. ઇન્ડિયા કોન્ટ્રીબ્યુટ્સ અબાઉટ 7% ટુ ધ ગ્લોબલ ફિશ પ્રોડક્શન. એટલે કે સમગ્ર વિશ્વમાં માછલીના ઉત્પાદનમાં લગભગ 7-8% જેટલો ફાળો ઇન્ડિયાનો જોવા મળે છે. ઇન્ડિયા જે છે એ સમગ્ર વિશ્વમાં માછલીના જે જૈવ વિવિધતામાં 10-1% કરતાં વધુનો હિસ્સો ધરાવે છે. જે જૈવ વિવિધતાના જે સમુદ્ર દેશોમાં 17 મેગામાંથી એક ઇન્ડિયા જે છે. અરાઉન્ડ 14 મિલિયન પીપલ આર એન્ગેજડ ઇન ફિશરીઝ એન્ડ ઇટ્સ અલાઇડ એક્ટિવિટીઝ. એટલે કે લગભગ 14 મિલિયન લોકો મત્સ્ય ઉદ્યોગ અને તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જોવા મળતા હોય છે. આંધ્રપ્રદેશ એ સૌથી વધુ માછલી ઉત્પાદક ધરાવતું રાજ્ય છે અને ત્યાર પછી બંગાળ અને ગુજરાતમાં જોવા મળે છે. 2017 અને 2018 દરમિયાન કુલ માછલીઓના ઉત્પાદન 12.60 મિલિયન મેટ્રિક ટન હોવાનો અંદાજ હતો, જેમાંથી લગભગ 70% જેટલું ઉત્પાદન જે છે એ અંતરિયાળ ક્ષેત્રનો ભાગ છે અને કુલ આશરે જે 50% ઉત્પાદન જે છે એ માછીમારીઓ ધરાવે છે. આમ વિશ્વના 75 દેશોમાં માછલી અને શેલફિશના 50 થી વધુ વિવિધ પ્રકારના ઉત્પાદનોનો નિકાસ કરવામાં આવે છે. Fish and fish products have presently emerged as the largest group in agriculture exports from India with 30.77 lakh tons in terms of quantity and 45,106.89 crore in value. એટલે કે માછલી અને જે માછલીના ઉત્પાદનો જે છે એ હાલમાં ભારતમાંથી કૃષિ નિકાસમાં સૌથી મોટા જૂથ તરીકે ઉભરી આવ્યો છે, જેની સંખ્યા જથ્થાની દ્રષ્ટિએ 13.77 લાખ ટન છે અને તેની કિંમત 45,106.89 કરોડ રૂપિયા એ હાલ એની કિંમત ધરાવે છે. તો ફિશરીઝ, તો ફિશરી ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી ધેટ ઇન્વોલ્વ હાર્વેસ્ટિંગ ફિશ ઓર એની એક્વેટિક ઓર્ગેનિઝમ ફ્રોમ ધી વાઇલ્ડ. એટલે કે કેપ્ચર ફિશરીઝ અથવા તો રાઇઝિંગ ધેમ ઇન કોન્ફિનેન્ટ કલ્ચર ફિશરીઝ અથવા તો એક્વાકલ્ચર. એટલે કે મત્સ્ય ઉદ્યોગ જે છે એ આર્થિક પ્રવૃત્તિ ધરાવે છે અને જેમાં માછલી અથવા તો કોઈ પણ જે જલીય સજીવનું હાર્વેસ્ટિંગ કરતું જોવા મળે છે, જેમાં માછલીને પકડવામાં આવે અથવા તો એમાં જે કેદ કરેલી જે માછલીઓ હોય પકડીને રાખેલી એ માછલીઓનો ઉછેર કરવામાં આવતો હોય છે. અને જે ફિશ જે છે એને પોષણ માટે પરંપરાગત જે નાના સ્કેલ હોય ફિશરીઝ અથવા તો જે મોટા સ્કેલ પણ હોઈ શકે છે પોષણ માટે, જે મત્સ્ય ઉદ્યોગ માટે લાભ કરતા છે. એટલે એની બોડી પર જે સ્કેલ હોય એ કેટલીક વાર નાના પણ હોય છે અને મોટા પણ હોય છે, જે આ ફિશરીઝનું જે ઉત્પાદન કરતા હોય એમની માટે લાભ કરતા જોવા મળતા હોય છે. ફિશ ઇઝ કોલ્ડ બ્લડેડ એક્વેટિક ઓર્ગેનિઝમ ધેટ બ્રીથ્સ વિથ ગિલ્સ એન્ડ સ્વિમ્સ વિથ ફિન્સ. એટલે કે જે માછલીઓ ઠંડા લોહીવાળ એમનું જે બ્લડ હોય એ કોલ્ડ બ્લડેડ હોય, એટલે કે શીત રુધિરવાળી જોવા મળતી હોય છે અને તે જલીય જીવન જીવતી હોય છે. અને જે ગિલ્સની મદદથી શ્વાસ લે એટલે કે ઝાલડની મદદથી પોતે શ્વસન કરતી જોવા મળતી હોય છે અને સ્વિમ વિથ ફિન્સ એટલે કે મીન પક્ષની મદદથી તરે છે. દે આર કેટેગરાઇઝડ એઝ અ ફિન ફિશ એન્ડ સેલફિશ. તેઓનો ફિનફિશ અને સેલફિશમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે એને કેટેગરાઇઝ એટલે કે એના ફિનફિશ અને સેલફિશ એમ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો ફિનફિશ એટલે શું? તો ફિનફિશમાં આ કોલ્ડ બ્લડેડ એક્વેટિક વર્ટિબ્રેટ એટલે કે એની અંદર શીત રુધિરવાળા પાણીમાં રહેતા વર્ટિબ્રેટનો સમાવેશ થાય છે. એટલે કે દેટ હેવ ગિલ્સ ફિન્સ વિથ રીઝ એન્ડ સ્કેલ્સ કવરિંગ ધી બોડી. એટલે કે જેમાં ઝાલર
કિરણો ઝાલર ધરાવે તેમજ ફિન્સ વિથ રીસ એટલે કે જે એમના મીન પક્ષો જે હોય એ કિરણો વાળા જોવા મળતા હોય છે. એન્ડ સ્કેલ્સ કવરિંગ ધ બોડી એટલે કે તેમનું આખું શરીર ભીંગડાથી આવરિત થયેલું જોવા મળતું હોય છે. આપણે ફિશનું સ્ટ્રક્ચર જોઈએ તો આપણને અંદાજ આવી જ ગયો છે કે એને ઝાલર દ્વારા તો એક તો પોતે શ્વસન કરે અને એનું આખું બોડી જે છે એ ભીંગડાથી આવરિત હોય સ્કેલથી, અને ફિન્સ વિથ રીસ એટલે કે એમાં ઉપર આપણને જેમ કિરણો હોય એ રીતે એના મીન પક્ષ ઉપર આપણને જોવા મળતા હોય છે. શેલફિશ, તો શેલફિશ આર કોલ્ડ બ્લડેડ એક્વેટિક ઇનવર્ટિબ્રેટ એટલે કે શેલફિશ જે છે એ શીત રુધિર વાળા જલીય ઇનવર્ટિબ્રેટ એટલે કે પાણીમાં રહેતા ઇનવર્ટિબ્રેટ છે. ઇન દેટ હેવ ગિલ્સ વેરિયસ ટાઈપ ઓફ લોકોમોટરી ઓર્ગન એન્ડ અ શેલ અથવા તો એક્ઝોસ્કેલેટન કવરિંગ ધી બોડી એટલે કે જેમાં ઝાલર અને વિવિધ પ્રકારના જે હલનચલન કરવા માટે અંગો આવેલા હોય છે. અને જે બાહ્ય કંકાલ જે એનું હોય એ એના તેનાથી આવરિત થયેલું આપણને જોવા મળતું હોય છે. ધી ઇન્ક્લુડેડ ક્રસ્ટેશિયન્સ એન્ડ મોલ્યુસ્ક એટલે કે તેમાં સ્તરકવચી જેવા પ્રાણીઓનો અંદર સમાવેશ થતો જોવા મળે છે. શેલફિશની અંદર જે ઇનવર્ટિબ્રેટ્સ એનિમલ આવતા હોય એનો શેલફિશમાં સમાવેશ થાય છે, જે વર્ટિબ્રેટ હોય એનો ફિન ફિશની અંદર સમાવેશ થતો જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ફિશરીઝ એટલે કે ફિશને તેના હેબિટેટને પ્રમાણે મેઇન બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એટલે એના રહેઠાણને આધારે, એક ફ્રેશ વોટર ફિશ અને એક છે મરીન ફિશરીઝ. તો ફ્રેશ વોટર ફિશરીઝ એટલે શું, એટલે કે મીઠા પાણીની જે માછલીઓ જે હોય એ મોટે ભાગે અથવા તો તેમનું જે આખું જીવન હોય એ મીઠા પાણીમાં જ વિતાવે છે અને તે 0.5 PPT કરતા ઓછા ખારાશ ધરાવતા એટલે કે નદી અને તળાવની અંદર પોતાનું જીવન વિતાવે છે. મીઠા પાણીની માછલીઓને 0.5 PPT કરતા ઓછી જે ખારાશ હોય એવા સ્થળે પોતાનું એ જીવન વિતાવતી હોય છે. લગભગ 40% જેટલી જે જાણીતી માછલીઓની જે જાતિ છે એ ફ્રેશ વોટરની અંદર આપણને જોવા મળતી હોય છે. એમાં પણ ફ્રેશ વોટર જે ફિશરીઝ છે એને પણ એમાં બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, કોલ્ડ વોટર ફિશ અને એ વોર્મ વોટર ફિશ. તો કોલ્ડ વોટર ફિશ જે છે એમાં 5 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે, જેમાં માછી ટ્રાઉટ જેવી માછલીઓ જોવા મળતી હોય છે. અને જે વોર્મ વોટર ફિશ જે હોય એનું તાપમાન 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળતું હોય છે. એમાં કાર્પ, સ્કેટફિશ, સ્નેકહેડ, ફીધરબેક્સ એ બધી ફિશનો અંદર સમાવેશ થતો જોવા મળતો હોય છે, જેના વિશે આપણે અંદર ડિટેલ અભ્યાસ કરીશું. તો ફિન ફિશ ફિશરીઝ, તો ફિન ફિશ ફિશરી એટલે શું, તો આપણે આગળ વાત કરી કે ઠંડા રુધિરવાળી હોય જલીય વર્ટિબ્રેટ છે જે ઝાલર અને કિરણોવાળા મીનપક્ષ ધરાવે અને તેમનું શરીર જે છે બોડી એ ભીંગડાથી આવરિત થયેલું આપણને જોવા મળતું હોય છે. તો એમાં પહેલા જોઈએ તો ફ્રેશ વોટર ફિશરીઝ એટલે કે મીઠા પાણીની માછલીઓ. તો અરાઉન્ડ 70% ઓફ ઇન્ડિયાઝ ફિશ પ્રોડક્શન કમ્સ ફ્રોમ ઇનલેન્ડ વોટર્સ, ઓફ વિચ નિયરલી 65% કમ્સ ફ્રોમ એક્વાકલ્ચર એટલે કે ભારતમાં લગભગ 70% જેટલું માછલીઓનું ઉત્પાદન જે છે એ અંતરિયાળ પાણીમાંથી થતું જોવા મળે છે, જેમાંથી લગભગ 65% જેટલું ઉત્પાદન જે છે એ જળચર ઉદ્યોગમાંથી થતું આપણને જોવા મળે છે. પછી આઉટ ઓફ ધી ટોટલ ઇનલેન્ડ એક્વાકલ્ચર પ્રોડક્શન એન્ડ ઇન્ડિયન મેજર કાર્પ આર ધી મોસ્ટ કલ્ચર્ડ ફ્રેશ વોટર ફિશ, ફોલોડ બાય એક્ઝોટિક કાર્પ્સ, માઇનોર કાર્પ્સ, કેટફિશ એન્ડ ટ્રાઉટ. એટલે કે જે કુલ અંતરિયાળ જળચર ઉદ્યોગનું જે ઉત્પાદનમાં થાય છે એની અંદર ઇન્ડિયન મેજર કાર્પ્સ જે છે એ સૌથી વધુ કલ્ચર ફ્રેશ વોટર ફિશ ગણવામાં આવે છે, કે જેને સૌથી વધારે કલ્ચર કરવામાં આવે છે એટલે કે ઉછેર કરવામાં આવે છે. એના પછી એક્ઝોટિક કાર્પ્સ, માઇનોર કાર્પ્સ, કેટફિશ અને ટ્રાઉટનો સમાવેશ થાય છે. There are around 1,300 carps hatcheries in India that produce the seed and supply to fish farmers. એટલે કે લગભગ 1,300 કાર્પ્સનું જે હેચરીઝ જે છે એટલે કે ઈંડાનું જે સેવન કરવામાં આવે એ ભારતની અંદર થાય છે અને જે માછલીઓ હોય એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં
એમને બિયારણ એમની જે આડ પેદાશ હોય એમાંથી એમને ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર બિયારણ જે હોય એનો પૂરતા પ્રમાણમાં એનો જથ્થો પૂરો પાડતી જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો કાપ્સ, એટલે કે જે ઇન્ડિયન મેજર કાપ્સ છે એની વાત કરીએ. ત્યાર પછી નેક્સ્ટ આપણે એક્ઝોટિક કાપ્સ, માઇનર કાપ, કેટફિશ અને ટ્રાઉટની વાત કરીએ. તો કાપ્સ જે છે, તો કાપ્સ ફોર્મ ધી મેઇનસ્ટે ઓફ એક્વાકલ્ચર પ્રેક્ટિસિસ ઇન ઇન્ડિયા, કોન્ટ્રીબ્યુટિંગ ઓવર 85% ઓફ ધી ટોટલ એક્વાકલ્ચર પ્રોડક્શન. એટલે કે ભારતમાં જે જળચર ઉદ્યોગની પદ્ધતિનો જે મુખ્ય આધાર જે છે એ કાપ્સ ઉપર રહેલો જોવા મળે છે, જેમાંથી કુલ જળચર ઉદ્યોગના ઉત્પાદનમાં 85%થી વધુ ફાળો આપે છે. એટલે કે જે કલ્ચર ઉદ્યોગ થાય છે, કલ્ચર, એમાં 85%થી વધારે ફાળો કાપ્સ ફિશ ઉપર રહેલો હોય છે. આઉટ ઓફ 266 કાપ્સ સ્પીસીઝ અવેલેબલ ઇન ધી ઇન્ડિયન રીજન, એટલે કે 266 કાપ્સની જે પ્રજાતિઓ જે છે એ હાલ ભારતની અંદર જોવા મળે છે, જેમાં 34 કાપ્સની પ્રજાતિઓ જે છે એમાં મુખ્યત્વે કેપ્ચર ફિશરીમાંથી આર્થિક રીતે ઉત્પન્ન થતી જોવા મળે છે, અને જ્યારે 10થી ઓછી કાપ્સની જે પ્રજાતિઓ છે એ દેશમાં બંને રીતે એટલે કે કલ્ચર ફિશરીઝ એન્ડ કેપ્ચર ફિશરીથી ઉત્પન્ન થતી જોવા મળે છે. તો તમને બધા કન્ફ્યુઝ થતું હશે કે કલ્ચર ફિશરીઝ એટલે શું અને કેપ્ચર ફિશરી એટલે શું. તો આપણે જોઈએ તો કલ્ચર અને કેપ્ચર ફિશરીઝ બંને વચ્ચેનો તફાવત શું છે. તો જોઈએ તો જે કલ્ચર ફિશરીઝ જે છે એ કુદરતી સ્ત્રોતમાંથી જે નેચરલ રિસોર્સ હોય એમાં ક્રાફ્ટ અને ગિયરની મદદથી આપણે જે માછલી પકડીએ છીએ એ પદ્ધતિને આપણે કલ્ચર ફિશરીઝ કહીએ. એટલે કે જે બોટ અને જાળ, જે ક્રાફ્ટ એન્ડ ગિયર, બોટ અને જાળની મદદથી આપણે માછલીઓને પકડીએ છીએ એને કલ્ચર ફિશરીઝ તરીકે ઓળખવામાં આવે છે. અને નેક્સ્ટ જોઈએ તો કેપ્ચર ફિશરી, સોરી, એને કેપ્ચર ફિશરીઝ કહેવામાં આવે છે, એટલે કે બોટ અને ગિયરની મદદ એટલે કે જાળની મદદથી આપણે એને પકડીએ છીએ એટલા માટે એ પદ્ધતિને કેપ્ચર ફિશરીઝ કહેવામાં આવે છે. જ્યારે કલ્ચર ફિશરી એટલે શું, તો કલ્ચર ફિશરી એટલે કે જે ચોક્કસ પ્રકારના પાણીમાં ઇચ્છિત જે જાતિ હોય એટલે કોઈ સ્પેસિફિક ફિશ હોય એની એનો ઉછેર કરવામાં આવતો હોય, એને ઉછેર કરવામાં આવે અને ત્યાર પછી એનું જે જરૂરિયાત મુજબ એનો હાર્વેસ્ટ કરવામાં આવે એટલે કે એને કટ કરવામાં આવે. તો આ પદ્ધતિનો કલ્ચર ફિશરીઝ કહેવામાં આવે, કલ્ચર એટલે કે ઉછેર કરવામાં, અને કેપ્ચર એટલે કે એને બોટ અને જાળની મદદથી પકડવામાં આવે. તો બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો છે. ઇન્ડિયા ઇઝ કોલ્ડ ધી કાપ કન્ટ્રી સિન્સ કાપ્સ હેવ બીન કલ્ચર્ડ સિન્સ એનિશિયન્ટ ટાઈમ્સ એન્ડ બીન અ રિલાઇઝડ ડેલિકેસી ઇન ધી કન્ટ્રી, એટલે કે પ્રાચીન કાળથી એટલે કે બહુ વર્ષો પહેલાથી કાપ્સનો ઉછેર ભારતમાં થતો હોય છે, જેના લીધે કાપ કન્ટ્રી તરીકે ઇન્ડિયાને ઓળખવામાં આવે છે. ધ કાપ્સ વિચ આર નેટિવ ટુ ધ ઇન્ડસ ગંગેસ રિવર સિસ્ટમ અથવા તો ધ ઇન્ડો ગંગેટિક પ્લેન્સ ઓફ ઇન્ડિયા આર રિફેક્ટ ટુ એઝ ધ ગંગેટિક કાપ્સ અથવા તો ઇન્ડિયન મેજર કાપ્સ, કમ્પ્રાઇઝિંગ ઓફ કટલા, રોહુ એન્ડ મ્રિગલ દેટ કોન્ટ્રીબ્યુટ 60% ઓફ ટોટલ કાપ્સ પ્રોડક્શન. એટલે કાપ્સ જે છે એ મુખ્યત્વે સિંધુ ગંગા નદી તેમજ જે ભારતની અંદર ગંગાના મેદાનોનો જે ભાગ છે ત્યાં આગળ જોવા મળે છે આ માછલીઓ, જે ગંગેટિક કાપ્સ કે ઇન્ડિયન મેજર કાપ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ, કે જે ગંગાના મેદાનોમાં અને ગંગા નદીની અંદર જોવા મળે છે, એટલા માટે એને ગંગેટિક કાપ્સ કે ઇન્ડિયન મેજર કાપ્સ તરીકે ઓળખીએ. કેમ ઇન્ડિયન મેજર કાપ્સ તરીકે, કારણ કે તે ઇન્ડિયામાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે, એટલા માટે ઇન્ડિયન મેજર કાપ્સ કહેવામાં આવે છે. એની અંદર કટલા, રોહુ, મ્રિગલ જેવી માછલીઓનો સમાવેશ થાય છે, અને આ માછલીઓ જે છે કુલ કાપ્સ એટલે કે રોહુ, મ્રિગલ અને કટલા એના ઉત્પાદનમાં 60% જેટલો ફાળો જોવા મળે છે, એના ઉત્પાદન ઇન્ડિયાની અંદર એના ઉત્પાદનમાં 61% જેટલો ફાળો જોવા મળે છે આપણને. તો ઇન્ડિયન મેજર કાપ્સ, કટલા જે છે એનું સાયન્ટિફિક નેમ
કટલા કટલા છે. નેક્સ્ટ ફિગર છે લેબિયો રોહિતા, એટલે કે એનું કોમન નેમ રોહ અને સાયન્ટિફિક નેમ લેબિયો રોહિતા. તો લેબિયો રોહિતા જે છે એ મોટે ભાગે નોર્થન અને સેન્ટ્રલ ઇસ્ટર્ન ઇન્ડિયા તેમજ પાકિસ્તાન, વિયેતનામ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમારની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતની અંદર આપણને લેબિયો રોહિતા જોવા મળે છે. આ ઉપરાંત બંગાળ, નેપાળ અને મ્યાનમારમાં પણ જોવા મળે છે. આ જે ફિશ છે લેબિયો રોહિતા એ લાર્જ અને સિલ્વર કલર ફિશ એમ જોવા મળે છે. એટલે કે એની લંબાઈ મોટી હોય છે અને એનો કલર સિલ્વર હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. જે એડલ્ટ રોહુ જે હોય એનું વેઇટ મેક્સિમમ 45 કિલોગ્રામ હોય અને એની લેન્થ મેક્સિમમ 2 મીટર હોય, એટલે કે એવરેજ 1.5 મીટર આસપાસ આપણને જોવા મળતી હોય છે. જે આ કટલા જે છે એ મેજર સાઉથ એશિયન કાર્પ્સ તરીકે ઓળખાય છે અને તે પણ નોર્થ ઇન્ડિયા, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાનમાં જોવા મળે છે. જે કટલાનું માથું જે છે એ લાર્જ અને બ્રોડ હોય, એટલે કે પોળ હોય, જે એનું આપણે ફિગરમાં જોઈ શકીએ કે એનું માથું જે એ મોટું અને એકદમ પહોળું જોવા મળે છે. રોહુ અને કટલાની કમ્પેરિઝન કરીએ તો રોહુનું હેડ જોઈએ અને કટલાનું હેડ જોઈએ તો આપણને તરત જ ખબર પડી જશે કે કટલાનું હેડ થોડું બ્રોડ છે, એટલે કે પહોળું છે. આ ફિશ જે છે કટલા એ લાર્જ ગ્રેઇશ સ્કેલ ધરાવે છે, એટલે કે જે એના સ્કેલ જે છે શરીર ઉપર પીંગળા એ ગ્રે કલરના આપણને જોવા મળે છે. ડોર્સલ સાઈડ જે છે એની વ્હાઇટિશ કલર જોવા મળે છે અને એનો પેટનો ભાગ છે એ પણ આપણને વ્હાઇટ કલરથી જોવા મળે, એટલે કે વ્હાઇટ સ્કેલ પેટના ભાગે જોવા મળે, એટલે કે જે એના સ્કેલ છે એ ઉપરની તરફ ગ્રે કલરના હોય છે. ડોર્સલ ફિન એટલે કે આ ઉપરનું જે આ ડોર્સલ ફિન કહેવાય આના એ ગ્રે કલરનો જોવા મળે, જ્યારે વ્હાઇટ કલર એના પેટનો ભાગ એ આપણને વ્હાઇટ કલરથી જોવા મળે, જ્યાં આગળ વ્હાઇટ સ્કેલ આપણે જોઈ શકીએ છીએ ફિગરની અંદર, કે એના પેટના ભાગે આપણને વ્હાઇટ સ્કેલ જોવા મળે, જ્યારે ડોર્સલ ફિન ઉપર ગ્રે સ્કેલ જોવા મળતા હોય છે. કટલાની લેન્થ તો 182 સેમી અને એનું વેઇટ જે હોય છે એ 38.6 કિલોગ્રામ જેટલું જોવા મળતું હોય છે. થર્ડ ફિગર છે સાયરિનસ મ્રિગલા, એનું સાયન્ટિફિક નેમ છે અને એનું કોમન નેમ છે મ્રિગલ. આ મ્રિગલ જે છે એ નોર્થન ઇન્ડિયામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને નેપાળની અંદર જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો એક્ઝોટિક કાર્પ્સ, એટલે કે આ કાર્પ્સ જે છે એ અન્ય દેશમાંથી પણ મળી આવે, કે જે સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ, કોમન કાર્પ તરીકે પણ ઓળખાય છે, જેને આપણે એક્ઝોટિક કાર્પ્સ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે ફિગરમાં જોઈએ કે જો કોમન કાર્પ, ગ્રાસ કાર્પ, સિલ્વર કાર્પ જે છે એને આપણે એક્ઝોટિક કાર્પ્સ તરીકે ઓળખીએ. આ જે કોમન કાર્પ જે છે એ યુરોપિયન કાર્પ તરીકે પણ ઓળખાય છે, જેનું સાયન્ટિફિક નેમ સાયપ્રિનસ કાર્પિયો છે. જે ફિગરમાં આપણે જોઈએ કે કોમન કાર્પ જે છે એ યુરોપિયન કાર્પ તરીકે પણ ઓળખાય છે અને એનું સાયન્ટિફિક નેમ સાયપ્રિનસ કાર્પિયો છે. અને આ કાર્પ જે છે સાયપ્રિનસ કાર્પિયો એ યુરોપ અને એશિયાના તળાવો અને મોટી નદીઓની અંદર જોવા મળતી હોય છે. એની મેક્સિમમ લેન્થ જે હોય એ 120 સેમી જેટલી હોય અને એનું વેઇટ હોય એ 40 કિલોગ્રામ ઉપર પણ કેટલીક વાર જોવા મળતું હોય છે. કોમન કાર્પ જે આ છે સાયપ્રિનસ કાર્પિયો એ ઓમ્નિવોરસ એટલે કે સર્વભક્ષી હોય, એટલે કે પોતે બધા પ્રકારનો ખોરાક ખાતી જોવા મળે છે. તે પાણીની અંદર છોડ હોય એ છોડનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે, જે શાકાહારી ખોરાક પણ કેટલીક વાર ખાતી હોય. અને આ ઉપરાંત તે દરિયામાં જે તળિયે જોવા મળતા અમુક જે જીવજંતુઓ હોય, ક્રસ્ટેશિયન, ક્રોફિશ એ વગેરેનો પણ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે તો જોવા મળતો હોય. નેક્સ્ટ ફિગર જોઈએ તો ગ્રાસ કાર્પ, જેનું સાયન્ટિફિક નેમ છે સ્ટીનોફેરેન્ગોડન આઈડેલા. તો આ ગ્રાસ કાર્પ
જે છે એને લાર્જ હર્બીવોરસ ફ્રેશ વોટર ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે હર્બીવોરસ એટલે કે શાકાહારી માછલી તરીકે ઓળખવામાં આવે છે. એના બોડીનો કલર ડાર્ક ઓલિવ અને એનો જે શેડ છે એ બ્રાઉન યલો જેવો સાઈડમાંથી આપણને જોવા મળે છે. એનો ઓલિવ કલર અને બ્રાઉન યલો જેવો દેખાય છે. અને એનો જે પેટનો ભાગ હોય એ મોટો અને પીળા કલરનો જોવા મળે છે. એનું જે પેટ હોય એ બ્રોડ હોય અને થોડું યલો કલર જેવું જોવા મળતું હોય છે. એની એવરેજ લેન્થ જે હોય એ 60 થી 100 સેમી એટલે કે વધુમાં વધુ 2 મીટર જેટલી જોવા મળતી હોય. અને એનું વેઇટ જે છે એ 45 કિલોગ્રામ જેટલું જોવા મળતું હોય છે. અને એના ડોર્સલ ફિન જે છે એ 8 થી 10 રેઝ ધરાવતા જોવા મળતા હોય છે. આ છે એનું ડોર્સલ ફિન કે જેની ઉપર આપણને 8 થી 10 રેઝ જોવા મળે, કે એના જે ડોર્સલ ફિન છે મીનપક એટલે એની પર આપણે જે ફિગરમાં વ્હાઈટ કલરના દેખાય છે ઉપર કિરણો લાંબા એ 8 થી 10 જેટલા જોવા મળતા હોય છે. અને જે એની એનલ ફિન છે એ પૂંછડીથી થોડી નજીક જોવા મળે છે. આ જે એની એનલ ફિન છે એ પૂંછડીથી નજીક આપણને જોવા મળે છે. તો આ ડોર્સલ ફિન, આ કોડલ ફિન અને આ એનું એનલ ફિન. ત્યાર પછી આ પેક્ટોરલ અને પેલ્વિક ફિન. નેક્સ્ટ વાત કરીએ તો માઇનોર કાર્પ્સ. તો આ કાર્પ્સ જે છે એ નાના કાર્પ્સ હોય એટલા જેના મોટે ભાગે આપણે માઇનોર કાર્પ્સ તરીકે ઓળખીએ છીએ, જેમાં સિરિનસ, રેબા, લેબિયોબાટા, લેબિયો ફિમ્બ્રિયટ્સ, લેબિયો કાલ્બાસો, વ્હાઇટ કાર્પ, લેબિયો કોન્ટિયસ વગેરે ફિશનો અંદર સમાવેશ થતો હોય માઇનોર કાર્પ્સની અંદર. પણ આપણે ફિગરમાં હાલ આટલી જોઈએ, સાયરિનસ, રેબા, લેબિયોબાટા, લેબિયો ફિમ્બ્રિયટ્સ, લેબિયો કાલ્બાસો અને ઓસ્ટિયોબ્રામા બેલેન્કેને. તો જે સાયરિનસ રેબા જે છે એ મોટી નદીમાં, તળાવો, બંધ અને ઝરણાની અંદર જોવા મળતી હોય છે. અને તે બાંગ્લાદેશ, ઇન્ડિયા અને નેપાળ અને પાકિસ્તાનમાં પણ જોવા મળતી હોય છે. નેક્સ્ટ ફિગર છે લેબિયો બાટા, જે કોમનલી બાટા નામથી ઓળખાય છે. અને તે ઇન્ડિયા અને બાંગ્લાદેશમાં મળી આવે છે. એની મેક્સિમમ લેન્થ જે હોય એ 25 થી 35 સેમી જેટલી જોવા મળતી હોય છે. થર્ડ ફિગર છે લેબિયો ફિમ્બ્રિયટ્સ, કે જે પાકિસ્તાન, ઇન્ડિયા, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં જોવા મળે છે. અને આ ફિશ જે છે એ સમગ્ર વિશ્વમાં જે IUCN રેડ લિસ્ટ હોય એ રેડ લિસ્ટમાં ભયજનક જાતિઓમાં એનો સમાવેશ થતો જોવા મળતો હોય. ફોર્થ ફિગર જોઈએ લેબિયો કાલ્બાસો, જેનું કોમન નેમ છે કાલ્બાસો. તો આ કાલ્બાસો ફિશ જે એ મેઇનલી નદી અને મીઠા પાણીના જે તળાવ હોય એમાં જોવા મળતી હોય છે. અને તે મોસ્ટલી સાઉથ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયામાં વધારે જોવા મળતી હોય છે. અને એમાં ઓરેન્જ ફિન લેબિયોના નામથી પણ ઓળખાય છે, કેમ કે એના ફિન ઓરેન્જ કલરના આપણા ફિગરમાં દેખાય છે, એટલા માટે એને ઓરેન્જ ફિન લેબિયો તરીકે પણ ઓળખવામાં આવે છે એના ફિન્સના લીધે. નેક્સ્ટ છે પેંગબા, જેનું સાયન્ટિફિક નેમ છે ઓસ્ટિયોબ્રામા બેલેંગેરે. તો એ પેંગબા જે ફિશ છે એ ઇન્ડિયાના સ્ટેટ જે મણિપુર રાજ્ય છે એની અંદર આપણને જોવા મળતું હોય છે. આ ઉપરાંત તે મ્યાનમારમાં પણ જોવા મળે છે. જે મણિપુરની જે આ મણિપુરની અંદર આ ફિશના ફિશ ફાર્મમાં અને જે મ્યાનમારના જે જંગલની અંદર જંગલી રીતે પડેલી જે ફિશ હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે આ પેંગબા ફિશનો. નેક્સ્ટ જોઈએ તો કેટફિશ. તો કેટફિશ આર ડાયવર્સ ગ્રુપ ઓફ રી ફિન્ડર ફિશ નેમ ફોર ધેર પ્રોમિનન્ટ બાર્બેલ્સ વિચ રિસેમ્બલ એ કેટ વિસ્કર્સ, બટ નોટ ઓલ કેટફિશ હેવ પ્રોમિનન્ટ બાર્બલ. એટલે કેટફિશ જે છે એ રી ફિન્ડેડ માછલીઓનું વિવિધ જૂથ ધરાવે છે, એટલે કે તેમના આગળ બાર્બેલ્સ આવેલા જોવા મળે એટલા માટે તેમને આ નામ આપવામાં આવે. તો આપણે ફિગરમાં જોઈએ કે એના ફેસની આગળ આ બાર્બેલ છે, એટલે કે બિલાડીના મૂછો જેવા વાળ જોવા મળતા હોય છે, એટલા માટે એને કેટફિશ કહેવામાં આવે, એટલે જે વાળ છે એને બાર્બેલ્સ કહેવાય. પરંતુ જે બધી કેટફિશ હોય એ એમાં આ બાર્બેલ્સ જોવા મળતા નથી.
જે કેટફિશ હોય એ સામાન્ય રીતે ઝડપથી જે વહેતી નદીઓ અથવા તો ઝરણા હોય એની અંદર જોવા મળતી હોય, એમાં જે કેટલીક કેટફિશો હોય એની પ્રજાતિઓ જે છીછરા મીઠા પાણીના વાતાવરણમાં એ રહેવા માટે એડેપ્ટેશન થયેલી હોય એટલે કે અનુકૂળ થયેલી આપણને જોવા મળતી હોય છે. જ્યારે કેટલીક બીજી જે કેટફિશની પ્રજાતિઓ હોય એ ગુફાઓમાં પોતાનું જીવન જીવતી હોય છે. મોસ્ટ કેટફિશ આર બોટમ ફીડર્સ એઝ દે આર નેગેટિવલી બાયોન્ટ, વિચ મીન્સ દેટ દે યુઝલી સિંક રેધર દેન ફ્લોટ ડ્યુ ટુ અ રિડ્યુસ ગેસ બ્લેડર એન્ડ હેવી બોની હેડ. એટલે કે જો મોટાભાગની કેટફિશ હોય એ તળિયે ખોરાક મેળવતી હોય કારણ કે તેઓ નકારાત્મક ઉત્સાહ ધરાવતી પણ જોવા મળતી હોય છે. એટલે કે એનો અર્થ શું થાય નકારાત્મક ઉત્સાહ, એટલે કે જે એનું ઓછો એમાં જે ઓછો ગેસ હોય એ મૂત્રાશયમાં અને ભારે હાડકાવાળું જે એનું હેડ હોય એના લીધે તરતી રહેવાના બદલે સામાન્ય રીતે પોતે ડૂબી જાય છે. આ ઉપરાંત જે મગર અને સાંગઈ જેવી હવામાં જે શ્વાસ લેતી માછલીઓ જે છે એ છીછરા પાણીમાં રહે છે, જે આપણે ફિગરમાં જોઈએ છીએ. મેંગ્રુ જેનું સાયન્ટિફિક નેમ છે ક્લેરિયસ મેંગ્રુ, અને કોમન નેમ વોકિંગ કેટ કેટફિશ અથવા તો મેંગ્રુ તરીકે ઓળખાય. અને સેકન્ડ છે હિટરોપ્ટિનિયસ ફોસિલ્સ, જેને આપણે શંકાઈ અથવા તો સ્ટિંગિંગ કેટફિશ તરીકે ઓળખીએ છીએ. આ જે માછલીઓ છે એ હવામાં શ્વાસ લે અને છીછરા પાણીમાં જોવા મળે છે. આ માછલીઓનો ઓક્સિજનની સ્થિતિનો ઓછો સામનો કરવો પડે એટલે કે પોતે હવામાંથી શ્વાસ લે, એટલા માટે એમને જીવંત માછલીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ માછલીઓ છે એ કેટલીક વાર માર્કેટમાં જીવતી વેચવામાં આવે છે અને જીવતી વેચીને વધારે પૈસા કમાવામાં આવે છે. આ માછલીઓનો વેચીને જે માંગુર વોકિંગ કેટફિશ અને સ્ટિંગિંગ કેટફિશ જે છે. નેક્સ્ટ જોઈએ તો ફીધર બેક ફિશ. તો ફીધર બેક એટલે શું? તો જે એશિયા અને પશ્ચિમ આફ્રિકામાં નોટોપ ટેરિડી જે ફેમિલીની જે ફ્રેશ વોટર ફિશ હોય, તો જે ડોર્સલ ફિન થી એનલ ફિન સુધી જે એના પીંછા હોય એ નાના પીંછા ધરાવતી હોય, એટલે કે આ એના ડોર્સલ ફિન થી ક એનલ ફિન સુધી આ બધા જે પીંછા પૂંછડી એટલે કે હેડથી લઈ અને ટેલ સુધી નાના નાના પીંછા ધરાવતી હોય એટલા માટે એને ફીધર બેક ફિશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈએ તો નોટોપ્ટેરિયસ જે ફિશ છે પ્રોન્સ ફીધર બેક એનું કોમન નેમ, તો એ ફિશમાં આપણને આ નાના નાના ફીધર જોઈએ કે જે હેડથી લઈને ટેલ સુધી જોવા મળે છે. તો ફીધર બેક્સ આર એડેપ્ટેડ ટુ ફ્લોઈંગ કન્ડિશન્સ એન્ડ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ડીપ એન્ડ ક્લિયર વોટર ઇન ધ રિવર્સ બિલ્સ રિઝિવર્સ એન્ડ પોન્ડ્સ. એટલે કે જે આ ફીધર બેક્સ ફિશ હોય એ વહેતા પાણીની અંદર જોવા મળે છે, કે જેમ મોટે ભાગે એરિયા પાણી ઊંડા અને ચોખ્ખા પાણીની જે નદીઓ ડેમ અને તળાવો હોય એની અંદર આપણને જોવા મળતી હોય છે. ધ બ્રોન્ઝ ફીધર બેક ઇઝ રિપોર્ટેડ ટુ એન્ટર બ્રેકિશ વોટર, એટલે કે જે બ્રોન્ઝ ફીધર બેક જે ફિશ છે એ હવે ખારા પાણી સુધી પહોંચતી જોવા મળતી હોય છે. આ જે ફિશ છે તેઓ માંસાહારી અને શાકાહારી માછલી છે અને તેઓ જળચર જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે પાણીની અંદર રહે એટલે નાના નાના જીવજંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેમ કે ઝીંગા હોય, નાની માછલી, શંખલા, જીવજંતુ એ બધાનો તે ખોરાક તરીકે ઉપયોગ કરતી જોવા મળતી હોય. અને તેમના જીવનનો જે ફર્સ્ટ સ્ટેજ હોય એટલે કે પ્રારંભિક તબક્કો હોય એમાં જે પાણીની અંદર જે છોડ હોય એના કોમળા મૂળને પણ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરતી જોવા મળતી હોય. આ ઉપરાંત એ જે ફિશ છે એનું મૂલ્ય એનું જે પૌષ્ટિક મૂલ્ય જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે, કે જેના લીધે બજારમાં ઊંચા ભાવે પણ વેચાય છે. અને આ ઉપરાંત એના જે એની અંદર મોટી સંખ્યામાં ઇન્સ્ટ્રામસ્ક્યુલર સ્પાઇનની હાજરી પણ જોવા મળે છે, એના લીધે તે ઊંચા ભાવે બજારમાં વેચાય છે. નેક્સ્ટ વાત કરીએ તો સ્નેકહેડ્સ. તો સ્નેકહેડ ફિશ જે છે એમાં એનું જે હેડ છે એ સ્નેક જેવું આપણને દેખાય છે, સાપ જેવું જોવા મળતું હોય છે. જેમ સાપનું હેડ હોય એ રીતે એનું હેડ જોવા
મળતું હોય છે, એટલા માટે એને સ્નેકેડ ફિશ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્નેકેડ ફિશ છે મેમ્બર ઓફ ધી ફ્રેશ વોટર પર્સિફોર્મ્સ ફિશ ફેમિલી ચેનિડી એન્ડ નેટિવ ટુ પાર્ટસ ઓફ આફ્રિકા એન્ડ એશિયા. એટલે કે જે ફ્રેશ વોટરની જે પર્સિફોર્મ્સની જે ફિશ છે એની ફેમિલી ચેનિડી છે અને તે મોટે ભાગે આફ્રિકા અને એશિયાના ભાગોની અંદર જોવા મળતી હોય છે. ધી ઇનહેબિટ્સ ઇન સ્વામ્પી વોટર્સ એન્ડ ધેર ગિલ્સ આર એડેપ્ટેડ ટુ બ્રીથ એર. એટલે કે તેઓ જે સ્વેમ્પી વોટર એટલે કે જે ભેજવાળા પાણી હોય તે આગળ જોવા મળતી હોય છે અને તે ગિલ્સ આર એડેપ્ટેડ ટુ બ્રીથ એર એટલે કે તે ઝાલરો દ્વારા જે એની ઝાલરો હોય એ હવામાં શ્વાસ લેવા માટે અનુકૂળ થયેલા જોવા મળતા હોય છે. આ જે સ્નેક હેડ જે ફિશ છે એના માંસ હોય એનો ટેસ્ટ ખૂબ જ સારો જોવા મળતો હોય જેના લીધે જેમાં ઉચ્ચ પોષક તત્વો પણ રહેલા હોય એટલે કે હાઈ ન્યુટ્રિશન પણ જોવા મળતા હોય છે. અધરવાઇઝ તેમાં ફાર્માસ્યુટિકલમાં તે પણ તેની વેલ્યુ ઊંચી જોવા મળતી હોય છે. આ ઉપરાંત જે સ્નેક હેડમાં ઘાના ઉપચાર માટે તમામ આવશ્યક એમિનો એસિડ રહેલા હોય એટલે કે એસેન્શિયલ એમિનો એસિડ પણ જે ઘા થયો હોય એના ઉપચાર માટે બધા જ એમિનો એસિડ આ ફિશની અંદર રહેલા જોવા મળતા હોય. એમાં ખાસ કરીને જોઈએ તો જે ગ્લાયસિન જે છે એ આપણા હ્યુમનની સ્કિનમાં કોલેજનની રચનામાં ખૂબ જ મહત્વ ધરાવતા જોવા મળતા હોય છે. તો આ જે સ્નેક હેડેડ ફિશ હતી ચન્ના સ્ટેરિયાટા જેનું કોમન નેમ છે સ્ટ્રીપ્ટ મિરેલ અથવા તો સ્નેક હેડ અને ચન્ના પેન્ટાટા જે સ્પોટેડ મુરેલ તરીકે ઓળખાય કોમન નેમ અથવા તો સ્નેક હેડ તરીકે પણ ઓળખી શકીએ. નેક્સ્ટ વાત કરી તો ટીલાપિયાસ. તો ટીલાપિયાસનો મતલબ કે એક આફ્રિકન ફ્રેશ વોટર જે સિચલીડ જે માછલીઓ જે ઘણા બધા વિસ્તારોમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે જેમ કે સેન્ટ પીટરની માછલી. તો આ ટીલાપિયાસ આર અ ગ્રુપ ઓફ સિચલીડ ફિશ નેટિવ ટુ ધી આફ્રિકા કન્ટેન્ટ. એટલે કે જે આ ટીલાપિયાસ ગ્રુપ જે માછલીઓ છે એ સિકલીડ ગ્રુપ ધરાવે છે અને તે આફ્રિકાના ખંડોની અંદર જોવા મળતી હોય છે. ઓલ ધો મોસ્ટ ઓફ ધી નેચરલ રિસોર્સ ઓફ ટીલાપિયાસ આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. નિયરલી 80% ઓફ ધી ગ્લોબલ એક્વાકલ્ચર પ્રોડક્શન ઓફ ટીલાપિયાસ ઓફ અબાઉટ 5 મિલિયન મેટ્રિક ટન્સ કમ્સ ફ્રોમ એશિયા. એટલે કે આ મોટાભાગની જે ટીલાપિયાસ એ કુદરતી રીતે મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતી હોય છે. આ ઉપરાંત જે વૈશ્વિક જળચર ઉદ્યોગો થતા હોય એના ઉત્પાદનમાં 80% જેટલી જે ટીલાપિયાસ છે એટલે કે આશરે 5 મિલિયન ટન જે છે એ એશિયામાંથી આવે છે. આ ઉપરાંત 21મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ જળચર ઉછેરની પ્રજાતિમાં ટીલાપિયાસનો પણ સમાવેશ થતો જોવા મળતો હોય છે અને તેઓ વિશ્વના 100 દેશોમાં વ્યવસાયિક રીતે વ્યાપકથી લઈ એટલે કે થોડા પ્રમાણમાંથી લઈને મોટા પ્રમાણમાં એનો સઘન ઉછેર કરવામાં આવતો જોવા મળતો હોય છે. તો ટીલાપિયાસમાં કઈ ફિશનો સમાવેશ થાય તો ઓરિયોક્રોમિક્સ નિલોટિકસ એનું કોમન નેમ છે નાઇલ ટીલાપિયા. સેકન્ડ છે ઓરિયોક્રોમિસ નિલોટિકસ જેના કોમન નેમ રેડ ટીલાપિયા તરીકે પણ ઓળખાય છે. જે આ રેડ ટીલાપિયા જે છે એ સ્મોલ હેડ અને મીડિયમ સાઇઝની આંખો ધરાવતી હોય છે. એનું હેડ સ્મોલ અને મીડિયમ આંખ હોય. એનલ ફિન પાસે એમાં 3 સ્પાઇન અથવા તો 9 થી 10 રેસ જોવા મળતા હોય છે. જે એના ડોર્સલ સોરી એનલ ફિન પાસે એનલ ફિન આગળ જે છે એમાં 3 સ્પાઇન 9 થી 10 રેસ જોવા મળતા હોય છે. એટલે કે એનું મીન પક્ષ જે છે એ રાઉન્ડ જોવા મળતું હોય છે. એનું આ કોડલ ફિન એ રાઉન્ડ જોઈ શકાય ફિગરમાં અને ડોર્સલ ફિન પર 15 થી 18 સ્પાઇન અને 10 થી 13 રેસ આવેલા જોવા મળતા હોય છે. જે એનું આ ડોર્સલ ફિન છે એમાં 10 થી 13 રેઝ આવેલા જોવા મળતા હોય છે. જે રેઝ એટલે કે કિરણો આવેલા જોવા મળતા હોય છે અને જે લાંબા આધાર તલ સાથે જોડાયેલા છે કે જે પોતે
લોંગ સુધી જોડાયેલા જોવા મળતા હોય છે. અને આ રેડ ટીલાપિયા છે એની લેન્થ 38 સેમી હોય અને વેઇટ એનું 4.3 કિલોગ્રામ જેટલું જોવા મળતું હોય છે. એના પછી થર્ડ ફિગર જોઈએ જે ઓરિયોક્રોમિસ નિલોટિકસ, જેને જીઆઈએફટી સ્ટ્રેઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જીઆઈએફ સ્ટ્રેઇન એટલે શું? તો જીઆઈએફટી એટલે કે જીનેટિકલી ઇમ્પ્રુવડ ફાર્મ ટીલાપિયા. તો આ ફિશ જે છે એને બાંગ્લાદેશમાં સૌથી વધુ ખેડવામાં આવતી એક્વાકલ્ચર ફિશ છે, કે જે પસંદગીની ત્યાં આગળ બધાની પસંદગીની માછલી બની ગઈ, કારણ કે ત્યાં આગળ તે ઝડપથી વિકાસ પામી રહી છે અને આ ઉપરાંત તેમાં પ્રોટીનનો જે સ્ત્રોત છે એ સૌથી વધારે જોવા મળતો હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો કોલ્ડ વોટર ફિશીસ. તો કોલ્ડ વોટર ફિશીસ ઓક્યુપાય એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ અમોંગ્સ ધી ફ્રેશ વોટર ફિશીસ ઓફ ઇન્ડિયા. એટલે કે જે આ ઠંડા પાણીની માછલીઓ હોય એ ભારતની તાજા પાણીની એટલે કે જે ફ્રેશ વોટર ફિશમાં એક મહત્વપૂર્ણ પોતાનું આખું સ્થાન ધરાવતી જોવા મળતી હોય છે. ધ કોલ્ડ વોટર ફિશરીઝ ડીલ વિથ ફિશરીઝ એક્ટિવિટી ઇન વોટર વેર ટેમ્પરેચર ઓફ વોટર રેન્જીસ ફ્રોમ 5 to 20 degrees centigrade. એટલે કે જે કોલ્ડ વોટર ફિશરીઝ જે છે એ પાણીમાં મત્સ્ય ઉદ્યોગની જે પ્રવૃત્તિ સાથે વ્યવહાર કરે છે અને જ્યાં પાણીનું તાપમાન 5 to 20 degrees centigrade જેટલું હોય છે. આ ઠંડા પાણીની જે માછલીઓ છે એમાં ગિલ્સનો મોટા પ્રમાણમાં ઘટાડો થયેલો જોવા મળતો હોય છે અને આ ગિલનું જે ઓપનિંગ હોય એ કદમાં નાનું હોય છે અને જે ઠંડા તાપમાનમાં રહેવા માટે અનુકૂલિત થયેલું જોવા મળે છે. અને ઇન્ડિયાની અંદર ઠંડા પાણીની જે જોવા મળતી ફિશ છે જેમ કે ટોર પુટીટોરા, ટોરટોર, ટોર ખુદરી, આ ઉપરાંત ટોર મોસલ, સ્નો ટ્રાઉટ તેમજ માઉન્ટેન ટ્રાઉટ, બેરેલિયસ બેન્ડેલેન્સિસ અને બેરેલિયસ ફાકરા જેવી ફિશ જોવા મળતી હોય છે. જે ટોર પુટીટોરા જેને કોમન નેમ ગોલ્ડન માસી તરીકે ઓળખાય છે, સેકન્ડ છે ટોર ટોર જેને ટોર માસી તરીકે ઓળખાવામાં આવે છે એનું કોમન નેમ, અને ટોર કુદરી જેનું કોમન નેમ છે ડેકન મહાસી. તો આજે આપણે ફ્રેશ વોટર ફિશરીઝ વિશે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મરીન ફિશરીઝ વિશે વાત કરીશું.